Please subscribe and press the bell icon for more updates from Shailesh Pandya Abhinash. नमस्कार दर्शक मित्रों, सूद आठम अधिक मासनी पवित्र पुरुषोत्तम मासनी अध्याय आठमो पुरुषोत्तम मासनी कथा आपणे करी रह्या छे। शैलेश पंड्या अविनाश यूट्यूब चैनल अधिक मासनी कथा अध्याय आठमो। सूद पुराणी बोले है मुनिश्रेष्ठो, भगवान विष्णु और भगवान श्रीकृष्णनो संवाद सांभळीने अति हर्षित थयेला नारदे भगवान नारायण ने पूछू, भगवान विष्णु पुरुषोत्तम मासने वैकुंठमां लईने आव्या, ते पछी शुं बन्युं ते कहो। उपरांत अर्जुन कृष्णनी कथा पण जणावो, केम के अर्जुन कृष्णनी कथा लोकोने हितकारक छे। भगवान नारायणे जणाव्युं, हे नारद, भगवान विष्णुए पुरुषोत्तम मासने पोताने त्यां वसाव्यो तेथी ते प्रसन्न थयो, साथे साथे भगवान विष्णुने पण संतोष थयो। हे नारद, हवे श्रीकृष्ण ने पांडव वच्चे काम्यक वनमां शुं बने छे ते तने कहूँ छूँ। भगवान श्रीकृष्ण युधिष्ठिरने उद्देशीने बोल्या, हे धर्मराजा, तमे पांच भाईओने द्रौपदी राजपाट त्यजीने जंगलमां भटको छो, ने पारावर दुःख वेठी रहा छो। आ दुःखमांथी मुक्त थवा माटे तमारे पुरुषोत्तम मासनું व्रत करવું જોઈએ। તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો, તેમાં તમારો દોષ નથી। પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે। તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે, દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી, તેને ઘણા લાડકોળમાં ઉછેરવામાં આવી હતી। રૂપ ગુણમાં તે અજોડ હતી, બધી કલાઓમાં તે પારંગત હતી। એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી। તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો નહોતો। તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત। પિતા આ બાબતે પ્રત્યે કેમ ઉદાસીન છે, કે મને સમજાતું નથી। એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જતા યોગ્ય મુહૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા। અનેક સ્થળે ખૂંવાથી મેઘાવી ઋષિ માદા પડી ગયા। મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા, તેમનાથી ઉઠી બેસી શકાતું નહોતું, તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા। પિતાની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ। મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રામ, હે રાધારમણ, હે દીનાનાથ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલું મારું બાપ રક્ષણ કરો, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલું વાહન છે આપ મારું રક્ષણ કરો, આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી, આપ મારા નિરાધારના આધાર છો, આપને હું નમસ્કાર કરું છું। મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવવાને તેમનું આત્મા પ્રભુના ચરણ કમળમાં પ્રગટ કર્યો। આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી। મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધાવી મૂકીને ચાલ્યા ગયા, મારે માતા બહેન ભાઈ બીજી કોઈ સગું નથી, મને કોને આશ્રય છોડીને ચાલ્યા ગયા, મારી સાર સંભાળ કોણ લેશે, આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ અને જીવી શકીશ। મેઘાવતીનું આવું આકરણ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા। એમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો। આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ તર્પણ દાન વગેરે કર્યું। તે આશ્રમમાં એકલી રહી જેમ ગાય વિનાનું વાછરડું તરફડે, આશ્રય વિહોણી તે તરફડવા લાગી। સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું। શ્રી બૃહદ નારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્માનો મુનિ મેઘાવી નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે। જય શ્રી કૃષ્ણ।